गुड मॉर्निंग एवरीवन। धोरण 9 कॉम्प्यूटर में आपणे पहेलू लेसन पूर्ण करेल छे। आजे हूँ एना पछीनु बीजू लेसन जे छे ए चालू करी रही छू। तमारु बीजू लेसन कॉम्प्यूटरनो इतिहास अने तेनो क्रमिक विकास छे। આપણે એલેશન હવે ચાલુ કરી રહ્યા છીએ। તમારા બધા પાસે પાઠ્યપુસ્તક આવી ગયું હશે। પાઠ 1 પૂર્ણ કર્યા પછી તમારે તેના પ્રશ્ન જવાબ હોમવર્કમાં 200 પેજના ચોપડામાં લખવાના હતા। મેં પ્રશ્ન આપેલ છે, એમસીક્યુ પણ સોલ્વ કરાવેલ છે। તમારે એ જવાબ રફ નોટમાં લખવાના રહેશે। રફ નોટ નહીં, સોરી, ફેર નોટ બનાવવાની છે, એમાં લખવાના રહેશે। હોમવર્ક જે આપું એ તમારે રફ નોટમાં કરવાનું રહેશે, પણ જે આ પ્રશ્નોત્તરી જે પહેલા લેસનની આપી છે એ તમારે પાકી નોટ 200 પેજના ચોપડામાં લખવાનું રહેશે। જ્યારે આપણે ફેસ ટુ ફેસ મળશું ત્યારે તમારે એ બધા જ લેસન મને દેખાડવાના રહેશે। ઓકે, હવે આપણે આપણું બીજું લેસન આજે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ ચાલુ કરશું। અબાકસ એ ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર છે। એક ફ્રેમમાં જોડેલા તાર ઉપર 10 મણકાઓવાળા અબાકસનો ઉપયોગ સાદી ગણતરીઓ કરવા માટે થતો હતો। પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના 1642માં બ્લેઝ પાસ્કલે કરી, જે ફક્ત મર્યાદિત કામ કરી શકે। તે પછી 1690માં લેબનીઝે એક એવું યંત્ર બનાવ્યું કે જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે। જો કે સૂચનાઓને યંત્રમાં વણી લીધી હતી, હાર્ડ કોડેડ, અને આ સૂચનાઓ એક વખત લખ્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતા ન હતા। આપણે લોકો જે કોમ્પ્યુટર જોઈએ છીએ અત્યારે તો આપણને એલઈડી કોમ્પ્યુટર જોવા મળે છે, અને અત્યારે તો લેટેસ્ટ ઓલ ઇન વન કોમ્પ્યુટર આવી ગયા છે। પણ આ કોમ્પ્યુટરની શોધ જે છે એ તબક્કાવાર કરવામાં આવી છે। એક આમ ઝટકે જ કોમ્પ્યુટરની શોધ થઈ નથી। કોમ્પ્યુટરની શોધ ફક્ત અને ફક્ત માહિતીનો સંગ્રહ કરવા માટે કરવામાં આવી હતી। ગણતરી કરી અને એનો સંગ્રહ કરવા માટે કરવામાં આવી હતી, પરંતુ તે પૂરતું સીમિત ન રહેતા તમામે તમામ ક્ષેત્રમાં તમામ પ્રકારની કામગીરી માટે કોમ્પ્યુટરનો વ્યાપક રીતે ઉપયોગ થવા લાગ્યો। આપણા માનવ જીવનમાં જે બે શોધ થઈ તેને કારણે માણસની જીવનશૈલી આખી બદલી ગઈ। હું બહુ જૂના જમાનાની એટલે બહુ લાંબા સમય પહેલાની વાત કરું છું, જ્યારે માણસ પોતે આદિ માનવની જેમ જીવી રહ્યો હતો ત્યારે તેની લાઈફમાં બે જે શોધ જે છે એણે ખૂબ જ અહમ ભૂમિકા ભજવી, અને જેને કારણે આજે આપણે બહુ જ બધી સવલતોનો ઉપયોગ કરીએ છીએ। તેમાંની એક છે, સૌથી પહેલી એ જે બે શોધ છે એમાંની એક જે છે તે છે પૈડું, અને બીજું જે છે તે છે અગ્નિ, જેને કારણે માણસની સેન્સ થોડી વધારે ડેવલપ થવા લાગી। ત્યારબાદ માણસના જીવનમાં એવી ઘણી બધી શોધો આવી, પણ આ જે બે શોધ છે તેણે માનવનું જીવન આખે આખું બદલી નાખ્યું। આ બદલાયેલા જીવનમાં બીજી થોડી શોધોનો ઉમેરો થયો,
અને એમ એમ કરતા લોકોને જે ચલણ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, પહેલાના સમયમાં બાર્ટન સિસ્ટમ હતી, ત્યારબાદ બાર્ટન સિસ્ટમ એટલે તો કે કોઈ એક જણા ઘઉં વાવે, એની ખેતર એનું જે ખેતર હોય એમાં ઘઉં થતા હોય, બીજાના ખેતરમાં ચોખા થતા હોય, તો જેના ખેતરમાં ઘઉં થાય છે એ ચોખાના ખેતર જે છે એ ભાઈને ઘઉં આપે, અને ચોખાના ખેતર વાળો ભાઈ એ ઘઉંવાળા ભાઈને ચોખા આપે. એટલે જે વસ્તુની એક્સચેન્જ કરવામાં આવે તેને બાર્ટન સિસ્ટમ કહેવાય. ત્યારબાદ નાણું એટલે કે ચલણ અસ્તિત્વમાં આવ્યું. જૂનું ચલણ જે છે તમે ક્યારેક જોજો એવી રીતે તો આખું અલગ જ હોય છે, પણ ચલણ અસ્તિત્વમાં આવ્યું, જેને કારણે ગણતરી કરવાની જરૂરિયાત ઊભી થવા લાગી. કોઈ પણ હિસાબને લગતું કામ કરવું હોય તો ગણતરી કરવી પડે, તો એ જ્યારે ગણતરી કરવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે જ્યારે પહેલાનો જે માણસ હતો તે અલગ અલગ ટેકનિકનો યુઝ કરતા, કઈ કઈ ટેકનિકનો યુઝ કરતા તે હવે આપણે ક્રમશઃ જોઈએ. પહેલાનો માણસ ગણતરી કરવા માટે આદિમાનવ, પછીની જે જનરેશન આવી પેઢીઓ એ લોકો ગણતરી કરવા માટે અલગ અલગ ટેકનિક યુઝ કરતા. ઝાડના થડ ઉપર આકા પાડી અને ગણતરી કરતા, નદીના કિનારે રેતીના ઢગલા કરી અને ગણતરી કરતા, આંગળીના વેઢાનો ઉપયોગ કરે ગણતરી માટે, કોઈ મોટું દોરડું હોય એમાં ગાંઠ વાળી અને ગણતરી કરે. પણ જ્યારે નાની ગણતરી હોય તો તે એની મદદથી કરી શકાય, પણ બહુ મોટી ગણતરી હોય તેની મદદથી કરી શકાય નહીં. માટે આજે ગણતરીનો પ્રશ્ન ઊભો થયો તેના નિવારણ માટે કોઈના મગજમાં વિચાર આવ્યો કે કંઈક આપણે આમાં કરવું જોઈએ. એમ કરતા ચીનમાં અબેકસ મણકા પાર્ટીની શોધ થઈ કે જેની મદદથી એમાં બીડ્સ આપેલા હોય અને એની મદદથી ગણતરી કરવાની. આજે પણ બાલ મંદિરમાં તમને મણકા પાટી જોવા મળે છે, જેની મદદથી પ્રારંભિક ગણતરી કરવાનું ટીચર શીખવતા હોય છે. તો ચીનમાં 13મી સદીમાં અબેકસ મણકા પાટીની શોધ થઈ, તેની મદદથી ગણતરી કરવા લાગ્યા. પણ પછી જે રીતે તબક્કાવાર વિકાસ થતો હતો એટલે એવું લાગ્યું કે કોઈક એવું યંત્ર બનાવવામાં આવે કે જેમાં સરવાળા અને બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું થઈ શકે. એમ વિચારસરણી જે મગજમાં આવી તેના પરિણામે સૌ પ્રથમ કેલ્ક્યુલેટરની રચના 1642માં બ્લેઇસ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે કરી, જેનું કેલ્ક્યુલેટર સાદું કેલ્ક્યુલેટર હતું. તેમાં ફક્ત બે જ ગણતરી થતી, સરવાળા અને બાદબાકી. ત્યારબાદ 1690માં ગોટફ્રેડ લાઇબનીઝ નામના એક વૈજ્ઞાનિક છે અને ગણિતશાસ્ત્રી છે, તેણે એક કેલ્ક્યુલેટરની શોધ કરી જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આમ અને વર્ગમૂળ આમ પાંચે પાંચ પ્રકારની ગણતરી કરી શકાતી હતી. ત્યારબાદ એમાં થોડા સુધારા વધારા થતા રહ્યા અને ત્યાર પછી કોઈના મગજમાં 1822માં ચાર્લ્સ બબેજ નામનો એક અમેરિકન એક વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રી હતો, જેણે 1822માં ડિફેન્સ એન્જિન નામના એક મોડેલની ડિઝાઇન તૈયાર કરી. તેના મગજમાં એક એવો વિચાર ઉદ્ભવ્યો કે કેમ નહીં એક એવું કેલ્ક્યુલેટર બનાવવામાં આવે કે જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ જેવી વિવિધ પ્રકારની ગણતરીઓ તો કરી જ શકાય, પરંતુ સાથે તેનો સંગ્રહ પણ કરી શકાય.
આ વિચાર જે છે માહિતીનો સંગ્રહ કરવાનો જે વિચાર છે તે ચાર્લ્સ બબેજના મગજમાં આવ્યો, જેથી કરીને ચાર્લ્સ બબેજને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1833માં એણે એનાલિટિક એન્જિનની શોધ કરી. એણે કોમ્પ્યુટરના મૂળભૂત પાયાના 5 સિદ્ધાંતો ચાર્લ્સ બબેજે આપેલા છે. કોમ્પ્યુટરના મૂળભૂત 5 સિદ્ધાંતો એ કયા છે? ઇનપુટ, આઉટપુટ, પ્રિન્ટિંગ, સ્ટોરિંગ અને કંટ્રોલિંગ, પ્રોસેસિંગ. એ જે મૂળભૂત 5 સિદ્ધાંતો જે છે એ ચાર્લ્સ બબેજે આપેલા હોવાથી તેને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ખૂબ જ મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં હોવાથી અને ખૂબ જ મહત્વનું હોવાથી મહાત્મા ગાંધીજીને ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે કોમ્પ્યુટરની દુનિયામાં કોમ્પ્યુટરના પિતા તરીકે આદરણીય નામ ચાર્લ્સ બબેજનું લેવામાં આવે છે. તેણે એની જિંદગીના અમૂલ્ય 37 વર્ષ કોમ્પ્યુટરની શોધ માટે વિતાવ્યા, પણ તેમ છતાં એમને કોમ્પ્યુટરની શોધ કરવામાં સફળતા મળી નહીં. આશરે ત્યારબાદ 1871માં તેમનું ડેથ થયું, એટલે કે તેમનું મૃત્યુ થયું. પણ એણે કોમ્પ્યુટરના મૂળભૂત 5 સિદ્ધાંતો આપેલા છે, એટલે એને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ કોમ્પ્યુટર ના બનાવી શક્યા. એણે એની જિંદગીના અમૂલ્ય વર્ષો માત્ર અને માત્ર કોમ્પ્યુટરની શોધ માટે વિતાવ્યા. પણ તે સમયગાળામાં એને જે કોમ્પ્યુટર બનાવવા માટે જે બધી ટેકનોલોજી, મીન્સ કે જે બધા પાર્ટ્સ જોતા હતા, એ ત્યારની ટેકનોલોજી બનાવવા માટે સમર્થ હતી નહીં, એટલે એ કોમ્પ્યુટરની શોધ કરી શક્યા નહીં અને અંતે એનું મૃત્યુ થયું. પણ એની જિંદગી એમણે કોમ્પ્યુટરની શોધ માટે જ વિતાવી. કોમ્પ્યુટરની શોધ ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને પછી ક્રમશઃ રીતે કરવામાં આવી છે, જેમાં આપણે ત્યાર પછીના જે વૈજ્ઞાનિકો છે તેમાં આપણે જેના નામ લઈ શકીએ તેમાં જેક કિલી, વિલિયમ સોકલી, જ્હોન ન્યુમાન વગેરેના નામ આપણે લઈ શકીએ. અને ઈસવીસન 1949માં વિશ્વનું સૌ પ્રથમ કોમ્પ્યુટર એનિયાક તૈયાર કરવામાં આવ્યું. બરાબર છે? એટલે આપણને એમ થતું હોય કે બધું બહુ સરળતાથી મળી જાય છે, એવું હોતું નથી. તમે નાની નાની મેટરમાં બહુ જ ગુસ્સો કરવા લાગો કોઈ વસ્તુ ના મળે તો. જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે ચાર્લ્સ બબેજે એની આખી જિંદગી કોમ્પ્યુટરની શોધ માટે વિતાવી હોવા છતાં તેમને કોમ્પ્યુટર શોધવામાં સફળતા ના મળી, પણ તેમણે એમનો પ્રયત્ન ના છોડ્યો, એ ઉપરથી આપણે શીખી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામ આપણે જો મનથી, લગનથી કરીએ તો આપણે કંઈક તો દુનિયાને આપી જ શકીએ છીએ. પણ એની માટે લગન આપણામાં હોવી જોઈએ અને એની માટે મહેનત ખંતથી અને પેશન્સ ધીરજ સાથે કરવી પડે. કોઈ પણ પરિણામ તરત જ મળી જતું હોતું નથી, એની માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. બરાબર છે? 1822માં, હવે એ બુક્સમાં જે છે એ હું તમને કહું છું, 1822માં ચાર્લ્સ બબેજે ડિફેન્સ એન્જિન નામના એક મોડેલની ડિઝાઇન બનાવી. આ શોધ કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતી. તે પછી 1833માં બબેજે એનાલિટિક એન્જિનની રચના કરી. આજના અદ્યતન કમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો આ એનાલિટિક એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો. એનાલિટિક એન્જિનમાં ગણતરીઓ કરવા માટે એક એરેથમેટિક યુનિટ હતું અને પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની તેમાં રચના હતી. આવા પ્રદાનને કારણે બબેજને અદ્યતન કોમ્પ્યુટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 1840ના સમયગાળામાં જ્હોન વોન ન્યુમાને સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી. સૌ પ્રથમ પ્રોગ્રામ સંગ્રહિત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા.
1946માં જે પ્રેસ્પર એખર્ટ અને જોન ડબલ્યુ મોચલીએ યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયામાં વિશાળ કદના એનિયાક નામના મશીનની રચના કરી. એનિયાક ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર એવું સૌ પ્રથમ મશીન હતું, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકાઓ વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થયો હતો. આ મશીનને રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હતી, તેને ઠંડુ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડતી હતી. આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. આ મશીનમાં આંતરિક મેમરી ન હોવાથી સૂચનાઓને સ્વિચિસ મારફતે મશીનમાં દાખલ કરવામાં આવતી હતી. એનિયાક મશીન આકૃતિ 2.1માં દર્શાવેલ છે. તમારા પાઠ્યપુસ્તકમાં જો તમારી પાસે હોય તો એનિયાક તમને ત્યાં જોવા મળશે. ઈસવીસન 1949માં એપીસી કાર્યરત થયું. 1946માં જે પ્રેસ્પર એકટ અને જોન ડબલ્યુ મોચલીએ એક એનિયાક નામના મશીનની રચના કરી. એટલે કોમ્પ્યુટરની જે અલગ અલગ પેઢીઓ કોમ્પ્યુટર શોધાણા છે એના ઉપરથી કોમ્પ્યુટરની પેઢી વર્ગીકૃત કરવામાં આવી છે. તો જે પહેલી પેઢીનો સમયગાળો છે તે 1945થી 1955 સુધીનો રહે છે. એમાં એનિયાકની શોધ કરવામાં આવી. સૌપ્રથમ જે કોમ્પ્યુટર શોધાયું તેને એનિયાક નામ આપવામાં આવ્યું હતું. એનું આખું નામ ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર છે. જે સૌ પ્રથમ એવું મશીન હતું કે જે કોમ્પ્યુટર જેવું કામ કરતું હતું. તેમાં વેક્યુમ ટ્યુબ ટેકનોલોજી કે જેને ગુજરાતીમાં નિર્વાત નલિકાઓ કહેવાય છે, એ વેક્યુમ ટ્યુબ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. વેક્યુમ ટ્યુબ ટેકનોલોજી એક કોમ્પ્યુટરમાં 14,000 જેટલી આશરે યુઝ થવાને કારણે કોમ્પ્યુટર બહુ જ વિશાળ કદના બનતા હતા, જેમાં હીટ ખૂબ જ જનરેટ થતી, તેને ઠંડુ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડતી. ઇનપુટ અને આઉટપુટ માટે સામાન્ય રીતે એ કોમ્પ્યુટરમાં પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. તેમાં કોઈ ઇન્ટરનલ મેમરી હતી નહીં. તેને ચાલુ કરવા માટે પણ ઘણી બધી સ્વિચિસનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ. જેમ કોમ્પ્યુટર શોધાણા એમ એની પેઢીઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું. કોમ્પ્યુટરની જુદી જુદી પેઢીઓમાં વર્ગીકરણ કરી શકાય. આ વર્ગીકરણ કોમ્પ્યુટર બનાવવા માટે વપરાતી હાર્ડવેર ટેકનોલોજી અથવા કોમ્પ્યુટરમાં વપરાતા વિનિયોગ કે સોફ્ટવેર આધારિત હોઈ શકે. સૌ પ્રથમ આપણે વિવિધ હાર્ડવેર ટેકનોલોજીના આધારે કોમ્પ્યુટરના વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું. કોમ્પ્યુટર શોધાયા બાદ કોમ્પ્યુટર જેમ જેમ ચલણમાં આવતું ગયું તેમ જુદી જુદી પેઢીઓમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. કોમ્પ્યુટરનું જે અલગ અલગ પેઢીઓ અસ્તિત્વમાં આવી તે હાર્ડવેર આધારિત, હાર્ડવેર ટેકનોલોજી આધારિત અને સોફ્ટવેર ટેકનોલોજી આધારિત તેની અલગ અલગ પેઢીઓ જોવા મળે છે. સૌ પ્રથમ આપણે હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની જે પેઢી છે તેના વિશે ડિસ્કશન કરશું. તેમાં આપણે પહેલી પેઢીના કોમ્પ્યુટર નો સમયગાળો 1945થી 1955 સુધીનો છે. ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર્સ 1945થી 1955. પહેલી પેઢીના કોમ્પ્યુટર્સની શરૂઆત એનિયાકથી થઈ. તે પછી 1951માં મોચલી અને એકટ દ્વારા બનાવેલ IBM યુનિવેક 1 યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર આવ્યું. આ કોમ્પ્યુટર ધંધાકીય ડેટા પ્રોસેસિંગ કરવા સમર્થ હતું. પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં નિર્વાત નલિકાનો ઉપયોગ થયો હતો. નિર્વાત નલિકાના કારણે પહેલી પેઢીના કોમ્પ્યુટરનું કદ ઘણું મોટું હતું. પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થતો હતો. ઇનપુટ અને આઉટપુટ ધીમા હતા અને તેમાં ગરમી તથા જાળવણીની સમસ્યા હતી. નિર્વાત નલિકાની જિંદગી ઘણી ટૂંકી હોવાથી તેને વારંવાર બદલવાની જરૂરિયાત રહેતી. આકૃતિમાં 2.2માં નિર્વાત નલિકા
તમને જોવા મળશે. તમે જ્યારે કોમ્પ્યુટર લેબમાં આવશો ત્યારે હું તમને એ બધું જ દેખાડીશ. અત્યારે આપણે પહેલી પેઢીનો કોમ્પ્યુટર વિશે જોશું. 1945 થી 1955 ના સમયગાળામાં જે કોમ્પ્યુટર શોધાયા તેને પહેલી પેઢીના કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વેક્યુમ ટ્યુબ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. જે પેલું 1946 સાલમાં જે પેલું એનિયાક આવ્યું તે પહેલી પેઢીનું જ કોમ્પ્યુટર કહેવાય. 1951 મોચલી અને એકટ બંને ભેગા થઈ અને યુનિવેક આઈબીએમ યુનિવેક 1 કોમ્પ્યુટર શોધ્યું બનાવ્યું હતું. આઈબીએમ એક કંપની છે, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. યુનિવેક એટલે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર એ અસ્તિત્વમાં આવ્યું, જેની મદદથી ડેટા પ્રોસેસિંગનું કાર્ય કરી શકાતું હતું. વેક્યુમ ટ્યુબ ટેકનોલોજી જે છે એનું કદ એ ખૂબ જ મોટું હોવાથી બહુ જ મોટા વિપુલ પ્રમાણના કોમ્પ્યુટર, બહુ મોટા કદના કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા. તેમાં ઇલેક્ટ્રિસિટી પણ બહુ જ યુઝ થતી, તેમાં જે ઇનપુટ અને આઉટપુટની પ્રક્રિયા હતી એ ખૂબ જ ધીમી હતી, બહુ જ ગરમી ઉત્પન્ન થતા હતા અને તેને મેન્ટેન કરવું પણ ખૂબ જ અઘરું થઈ જતું હતું. વળી વેક્યુમ ટ્યુબ જે છે એની એજ ઓછી હોવાથી વારંવાર તેને બદલવાની જરૂરિયાત ઊભી થતી હતી. ત્યારબાદ બીજી પેઢીના કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા. હવે પછીના લેસનમાં જ્યારે આપણે મળશું, એટલે લેક્ચરમાં સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે બીજી પેઢીના કોમ્પ્યુટરથી આપણું લેસન ચાલુ કરશું. આજનું આ લેસન હું અહીં પૂરું કરું છું અને હવે પછી નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે